હાય એવરીવન, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું સોજીના ઘૂઘરાની રેસીપી. આ ઘૂઘરા ફટાફટ બની જાય છે અને ખાસ કરીને દિવાળી અને હોળી પર બનાવવામાં આવે છે. તો ચાલો આપણા આ ટેસ્ટી ઘૂઘરા બનાવવાનું શરૂ કરીએ. ઘૂઘરા બનાવવા માટે સૌ પ્રથમ એક બોલની અંદર આ રીતે 2 કપ જેટલો મેંદો લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં 2 કપ જેટલો મેંદો એડ કરી લીધો છે. હવે તેની અંદર મોણ માટે 4 મોટી ચમચી ભરી અને આ રીતે મેલ્ટ થયેલું ઘી એડ કરવાનું છે. મેક શ્યોર કે તમે અહીંયા ઘી જ એડ કરો, આપણે તેલ એડ કરવાનું નથી. હવે તેની અંદર પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો મીઠો સોડા અને તેની સાથે આ રીતે પિંચ જેટલું મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી જે સ્વીટનેસ છે તે સરસ એન્હાન્સ થઈ જાય છે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ક્રમ્બલ કરી લઈશું, જેથી કરી અને આપણા બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ લોટની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે મારો ફ્લોર સરસ અને મોઇસ્ટ છે, બસ આ રીતનો જ હોવો જોઈએ. જો તમને એવું લાગે કે તે થોડો વધારે ડ્રાય છે તો તેની અંદર બીજું 1 ચમચી ભરીને ઘી એડ કરી દેવું. હવે આ રીતે તેની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે સરસ મજાનો, વધારે સોફ્ટ ના હોય અને વધારે કાઠો પણ ના હોય તેવો લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મારો લોટ અહીંયા રેડી થઈ ગયો છે. તો બસ આ રીતે આપણે તેને બીજી 5-7 મિનિટ સુધી મસળી અને સરસ સ્મૂધ બનાવી લઈશું. હવે તેની ઉપર આ રીતે ભીનું કપડું ઢાંકી અને બીજી 20 મિનિટ માટે તેને સાઈડ પર મૂકી દઈશું, જેથી કરીને તે સરસ રેડી થઈ જાય. હવે આપણે સ્ટફિંગ બનાવવાની પ્રિપેરેશન કરવાની છે. તો તેની માટે 1 પેનની અંદર આ રીતે 1 મોટી ચમચી ભરીને ઘી લેવાનું છે. હવે તેની અંદર આ રીતે હું બીજા ડ્રાયફ્રૂટ્સ એડ કરી લઈશ. જો તમને ડ્રાયફ્રૂટ્સ પસંદ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. અહીં મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે. તો કાજુ બદામ અને પિસ્તાને ઘીની અંદર સરસ રીતે રોસ્ટ કરી લેવાના છે. ઘણા લોકો કાચા જ કાજુ બદામ પિસ્તા નાખતા હોય છે, પરંતુ જો આ રીતે ઘીની અંદર રોસ્ટ કરીને તેને એડ કરવામાં આવે તો ઘૂઘરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. કાજુ બદામ અને પિસ્તા શેકાઈ જાય પછી તેની અંદર આ રીતે 1 મોટી ચમચી ભરી અને સૂકી દ્રાક્ષ એડ કરવાની છે. તેને પણ બીજી 2-3 મિનિટ સુધી સરસ રીતે રોસ્ટ કરી લઈશું. આપણા ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ થઈ ગયા છે તો તેને આપણે સાઈડ પર કાઢી લઈશું અને આ જે ડ્રાયફ્રૂટ્સ છે તેને આપણે ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે. તો હું તેને ચોપ કરીને સાઈડ પર રાખી દઈશ. હવે સેમ પેનની અંદર બીજું 1 મોટી ચમચી ભરીને ઘી એડ કરી દઈશું અને તેની અંદર આ રીતે 1/4 કપ જેટલી જે ઝીણી સોજી આવે છે તે લીધી છે મેં, તો તેને એડ કરી લઈશું. અહીં આપણે ઝીણી હોય તેવી સોજી એડ કરવાની છે. હવે સોજીને ઘીની સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું અને લો ટુ મીડિયમ હીટ પર આપણે તેને સરસ રીતે શેકવાની છે. તમે જોઈ શકો છો કે મારી સોજીનો કલર અહીંયા સ્લાઇટ ચેન્જ થઈ ગયો છે અને આ પોઈન્ટ પર તમને તેમાંથી શેકાવાની સરસ સુગંધ પણ આવવા લાગશે. તમે જોઈ શકો છો કે 1-1 દાણો છૂટો હોય તે રીતની થઈ ગઈ છે. તો બસ આ રીતે આપણે તેને સરસ રીતે શેકી લેવાની છે. સોજી જ્યારે કમ્પ્લીટલી શેકાઈ જાય પછી આપણે તેની અંદર આ રીતે કોકોનટ પાવડર એડ કરવાનો છે. તો અહીંયા મેં 1/4 કપ જેટલો કોકોનટ પાવડર એટલે કે નારિયેળનું જે ઝીણું છીણ આવે છે, જે બજારમાં રેડીમેડ મળે જ છે, તે મેં લીધું છે. તેને પણ બીજી 5 મિનિટ સુધી સરસ રીતે રોસ્ટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સોજી અને કોકોનટ રેડી થઈ ગયું છે. તો આપણે તેને 1 બોલની અંદર કાઢી લઈશું, જેથી કરીને તે સરસ ઠંડુ થઈ જાય. આ રીતે હલાવી હલાવી અને આપણે તેને સરસ રીતે ઠંડુ કરી લઈશું. હવે તેની અંદર ચોપ કરેલા આપણા નટ્સ જે આપણે ફ્રાય કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને નટ્સની સાથે આ રીતે મેં 1/2 કપ જેટલી પાવડર શુગર એટલે કે જે દળેલી ખાંડ હોય છે તે લીધી છે. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ખાંડ એડ કરતા પહેલાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણું મિક્સર કમ્પ્લીટલી ઠંડુ હોવું જોઈએ. તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. સ્ટફિંગને હવે આપણે સાઈડ પર મૂકી દઈશું અને આપણો જે લોટ છે તેમાંથી એક નાનો બોલ હોય તે સાઈઝનો લોટ લઈ લઈશું અને આપણે તેની સરસ મજાની પાતળી હોય તેવી રોટલી વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે હું આ રીતે એકદમ પાતળી હોય તેવી રોટલી વણી રહી છું. અહીં હું મોલ્ડ યુઝ કરવાની છું, પરંતુ જો તમારી પાસે મોલ્ડ ના હોય તો તમે આપણે જે ટ્રેડિશનલ રીતથી બનાવીએ છીએ તે રીતે પણ બનાવી શકો છો. રોટલીને મોલ્ડ પર ટ્રાન્સફર કરી લઈશું અને તેની અંદર 1 મોટી ચમચી ભરીને આ રીતે સ્ટફિંગ એડ કરી લઈશું. સ્ટફિંગને હાથની મદદથી થોડું થોડું દબાવી લઈશું, જેથી કરીને તે બહાર ના નીકળી જાય. હવે આ રીતે મોલ્ડને બંધ કરી અમે તેની જે એજીસ છે તેને ટાઇટલી સીલ કરી લઈશું.
એજીસને ટાઇટલી સીલ કર્યા પછી જે એક્સ્ટ્રા લોટ છે તેને આપણે આ રીતે લઈ લઈશું. તમે જોઈ શકો છો કે મારો ઘૂઘરો અહીંયા રેડી થઈ ગયો છે. તો બસ આ રીતે હું મારા બીજા બધા ઘૂઘરા બનાવી લઈશ. આપણા ઘૂઘરા ડીપ ફ્રાય માટે રેડી થઈ ગયા છે. તો બીજી બાજુ આ રીતે મેં મારું તેલ રેડી કરી લીધું છે. તો તેલની અંદર આપણે જેટલી એકવારમાં જેટલા પણ ઘૂઘરા આવે તેટલા ઘૂઘરા નાખી અને તેને સરસ રીતે લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. તમે જોઈ શકો છો કે મેં બધા જ ઘૂઘરા એડ કરી લીધા છે અને આપણે તેને લો ટુ મીડિયમ હીટ પર ફ્રાય કરવાના છે. જો હીટ વધારે હશે તો તે ફટાફટ કલર ચેન્જ કરી લેશે અને સારા અને ક્રિસ્પી નહીં બને. તો મારા ઘૂઘરા અહીંયા રેડી થઈ ગયા છે. હું તેને બહાર કાઢી લઈશ. પરફેક્ટ બન્યા છે અને કલર પણ પરફેક્ટ આવ્યો છે. તો બસ આ રીતે હું મારા બીજા બધા જ ઘૂઘરાને તળી લઈશ. તમે જોઈ શકો છો કે હું તેને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તળી રહી છું. બસ આપણે આ રીતે જ તેને તળવાના છે. મેં અહીંયા મારા બધા જ ઘૂઘરાને તળી લીધા છે અને ઘૂઘરા રેડી થઈ ગયા છે. જો તમને મારો આ ઘૂઘરાનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી અને તેની પાસે જે બેલ આઇકન છે તેને દબાવી લો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય.